છેલ્લે ભાગ ત્રણ યસ્તન ભૂતકાળના રૂપો શીખ્યા છે હવે આ ભાગ ચાર આજ્ઞાર્થના રૂપો આપણે શીખવાના છે અને આ વિડીયો માત્ર ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે આ ધોરણ દસમાં આજ્ઞાર્થના રૂપો આવે છે તો આ આજ્ઞાર્થના પ્રત્યયો સૌ પ્રથમ આપણે જોઈએ પરસ્મી પદના પ્રત્યયો પહેલો પુરુષ બીજો પુરુષ અને અન્ય પુરુષ એને આ રીતે યાદ રાખી શકાય આની આવ આવમ તુ તામ અંતુ એ પ્રમાણે એને યાદ રાખી શકાય ત્યારબાદ પઠ ધાતુના આધારે એનો રૂપમાં પ્રયોગ કરીએ તો પઠ એટલે ભણું પ્રથમ ગણ અવિકરણ પ્રત્યે લગાડીએ તો પહેલો પુરુષ પઠાની હું વાંચું છું પઠાવ અમે બે વાંચી પઠામ અમે વાંચી બીજો પુરુષ પઠ તું વાંચ પઠતમ તમે તમે બે વાંચો વાંચો પઠત અન્ય પુરુષ પઠતું તમે બે તમે બે બે તે વાંચે પઠંતુ તેઓ વાંચે ત્યારબાદ નૃત ધાતુને આધારે એના પ્રત્યે જોઈએ નૃત ધાતુ નાચું ચોથો ગણ ય વિકરણ પ્રત્યે લગાડીને પહેલો પુરુષ નૃત્યાની હું નૃત્ય કરું છું નૃત્યાવ અમે બે નૃત્ય કરીએ છીએ નૃત્યામાં અમે નૃત્ય કરીએ છીએ બીજો પુરુષ નૃત્ય તું નૃત્ય કર નૃત્યતમ તમે બે નૃત્ય કરો નૃત્યત તમે નૃત્ય કરો અન્ય પુરુષ નૃત્ય તો તે નૃત્ય કરે નૃત્યતામ તે બે નૃત્ય કરે નૃત્યુ દેવો નૃત્ય કરે ત્યારબાદ લીખ ધાતુને આધારે છઠ્ઠો ગણ અને અ એનો વિકરણ પ્રત્યે લગાડીને રૂપો બનાવીએ લિખાની હું લખું છું લિખાવ અમે બે લખીએ છીએ લિખામ અમે લખીએ છીએ બીજો પુરુષ લિખ તું લખ લિખતમ તમે બે લખો લિખત તમે લખો અન્ય પુરુષ લિખતું તે લખે લિખતામ તે બે લખે લિખંતુ તેઓ લખ લખો તેઓ લખે ત્યારબાદ આ ત્યારબાદના રૂપુ કથ ધાતુ કહેવું દસમો ગણ વિકરણ પ્રત્યય પહેલો પુરુષ કથયાની હું કહું કથયાવ અમે બે કહીએ કથયા મ અમે કહીએ બીજો પુરુષ કથય તું કહે કથયતમ તમે બે કહો કથયત તમે કહો અન્ય પુરુષ કથયતું તે કહે કથયતામ તેઓ બે કહે કથયંતુ તેઓ કહે ત્યારબાદ બાદ ક્રુધાતુ ત્યારબાદ ક્રુધાતુ કરવું એવું અર્થ થાય પરસ્મી પદની કરવાણી હું કરું કરવાવ અમે બે કરીએ કરવામાં અમે કરીએ બીજો પુરુષ કુરુ તું કર કુરુતમ તમે બે કરું કુરુત તમે કરો અન્ય પુરુષ કરો તું તે કરે કુરુતામ તે બે કરે કુરવંતુ તેવું કરે ત્યારબાદ એ અસ ધાતુ હોઉં પરસ્મી પદની ધાતુ પહેલો પુરુષ અશાની હું હોઉં અસાવ અમે બે હોઈએ અસામ અમે હોય એ તું હોય સ્તમ સ્ત તમે હોય અસ્તુ તે તે હોય હોય સ્તામ બે અને સંતુ તેઓ હોય ત્યારબાદ આજ્ઞાર્થના પદના પ્રત્યયો પહેલો પુરુષ બીજો પુરુષ અન્ય પુરુષ કેવી રીતે યાદ રાખી શકાય જુઓ અય આ વહ આમહિ સ્વ ઇથામ તામ ઇતામ અંતામ એ રીતે યાદ રાખી શકાય હવે જુઓ અહીંયા ઈ છે એનો એ બનશે અહીંયા રૂપોની અંદર જુઓ લબ ધાતુ મેળવવું એવો અર્થ થાય પ્રથમ ગણ અ એનો વિકરણ પ્રત્યય એના આધારે આપણે રૂપો બનાવીએ જુઓ અહીંયા જે રૂપો બને છે એ રૂપો જોવાના લભે હું મેળવું લભા વહેય અમે બે મેળવીએ લભા મહે અમે મેળવીએ બીજો પુરુષ લભસ્વ તું મેળવું લભેથામ તમે બે મેળવું લભદ્વમ તમે મેળવું અન્ય પુરુષ લભતામ તે મેળવું લભેતામ તેવું બે મેળવું લભનતામ તેવું મેળવું ત્યારબાદ

ત્યારબાદ મિલ ધાતુ મળવું છઠ્ઠો ગણ અવિકરણ પ્રત્યે મિલે હું મળું મિલા વહ અમે બે મળીએ મહે અમે મળીએ બીજો પુરુષ મિલસ્વ તું મળે મિલેથામ તમે બે મળો મિલધ્વમ તમે મળો મિલતામ તે મળે મિલેતામ તેઓ બે મળે અને મિલનતામ તેવો મળે કથ ધાતુ કહેવું દસમો ગણ અયવિકરણ પ્રત્યે આત્મનિપદનો પહેલો પુરુષ કથય હું કહું કથયા વહે અમે બે કહી કથયા મહે અમે કહીએ બીજો પુરુષ કથયસ્વ તું કહે કથયે થામ તમે બે કહો કથય ધ્વમ તમે કહો અન્ય પુરુષ કથયતામ તે કહે કથયેતામ તેઓ બે કહે કથયતામ તેઓ કહે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક આજ્ઞાર્થ અન્ય પુરુષ એક રૂપમ ચિત્વા લેખત નીચે આપેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ શોધીને લખો મિત્રો આ પ્રશ્ન માર્ચ બે હજાર પંદરમાં પૂછાયેલો છે પ્રહરતામ પ્રહરેતામ પ્રહરંતામ જુઓ અહીંયા જવાબ આવશે પ્રહરતામ કારણ કે અહીંયા બોક્સની અંદર જે પ્રત્યો આપેલા છે તામ ઇતામ અંતામ આપણે અન્ય પુરુષ એક વચનનું રૂપ શોધવાનું છે તો પ્રહરતામ આવશે પ્રહરેતામ તામ નહીં આવે કારણ કે પ્રહરે તામની અંદર ઈતામ લાગેલું છે પણ પ્રહરતામ એ અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે બે અધોધ તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાથ અન્ય પુરુષ સ

ભવામી ભવ ભવંતુ આ પ્રશ્ન માર્ચ બે હજાર સોળમાં પૂછાયેલો છે જો અહીંયા અન્ય પુરુષ બહુવચન રૂપ ઉપર બોક્સમાં પ્રત્ય લખેલા છે તો તામ અંતુ એટલે અંતુ પ્રત્યય આવે એવું રૂપ શોધવાનું હતું કે ભવંતુ એ જવાબ આવશે ત્યારબાદ ચાર અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપમ ચિતવા લિખત વિદ્યતામ વિદ્યતામ વિદ્યંતુ આ માર્ચ બે હજાર સત્તર અને ઓગણીસ છે બોર્ડમાં આવા બોક્સમાં આપેલા હશે નહીં પરંતુ અહીંયા તમારી સરળતા માટે તમને યાદ રહે અને કેવી રીતે રૂપો ઓળખાવી શકાય એટલા માટે બોક્સમાં અહીંયા પ્રત્યયો આપેલા છે તામ ઇતામ અંતામ અહીંયા અન્ય પુરુષ બહુવચનનું રૂપ શોધવાનું છે તો કે અંતામ પ્રત્યે આવતો હોય એવું રૂપ શોધવાનું એ જવાબ આવે તો કે વિદ્યંતામ એ જવાબ આવશે વિધ્યતા ક્રિયાપદે આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત કથયતામ કથયતાવ જો અહીંયા માર્ચ બે હજાર અઢાર માં પ્રશ્ન પૂછાયેલો છે એના રૂપો પ્રત્યયો છે તા ઈતામ અમ અહીંયા અન્ય પુરુષ એક રૂપ શોધવાનું છે એટલે કે તામ કથયતામ આવશે કથયે નહીં આવે કારણ કે એમાં ઈતામ લાગેલું છે એટલે કથયે નહીં આવે પણ કથયતામ એ જવાબ આવશે છ તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત એના અંદર કથયતું કથયતામ કથયંતુ આ પ્રશ્ન જુલાઈ બે હજાર અઢારમાં પૂછાયેલો છે એમાં પ્રત્યજુ તું તામ અંતુ એમાં અન્ય પુરુષ બહુવચનનું રૂપ અંતુ પ્રત્યે આવે એવું એવું રૂપ શોધવાનું છે તો કે કથયંતુ એ જવાબ આવશે પ્રશ્ન સાત આજ્ઞાર્થ અન્ય પુરુષન રૂપમ ચિત્વા લિખત સંતુ અસ્તુ આસ્તામ આ પ્રશ્ન માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે જવાબ જો એના પ્રત્ય જુઓ અન્ય પુરુષ એકવચન તું તામ અંતુ એટલે તું પ્રત્યય આવતો હોય એવું આપણે રૂપ શોધવાનું છે અસ્તુ જો અહીંયા અસ્તુ આવશે અસ્તુ છે એ તું પ્રત્યય છે અને સંતુમાં પણ તો પ્રત્યય છે જો અહીંયા સંતુરૂપ આપણે જોઈએ બહુ વચનમાં હતું સંતુ બહુવચનમાં હતું પણ અસ્તુ છે એક વચનમાં હતું એટલે જવાબ આવશે અસ્તુ આઠ અધોધત્તે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન રૂપમ ચિતવા લિખ વદાવ અને એના તામ અંતુ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય તું પ્રત્યય તો તું પ્રત્યય આવતો હોય એવું રૂપ પસંદ કરવાનું તો વધતું એ જવાબ આવશે નવ અધોધતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત માર્ચ બે હજાર સોળમાં પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો તો આના અંદર તું તામ અંતુ એવા પ્રત્યયો છે અને એ પ્રત્યયો કે જે અન્ય પુરુષ બહુવચનનું રૂપ તો કે અન્ય પુરુષ બહુવચનનું રૂપ અંતુ પ્રત્યય જુ ભવ ભવામી ભવંતુ એમાં અંતુ પ્રત્યે આવતો હોય તો એ ઉત્તરમ જવાબ થશે ભવંતુ ક્રિયાપદેભ્ય અન્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત આ પ્રશ્ન જુલાઈ બે હજાર પંદર માં પૂછાયેલો છે જુ વિ વિરચયંતુ વિરચયત વિરચયતું અને એમાં પૂછાયે પૂછેલું છે અન્ય પુરુષ બહુવચનનું રૂપ એટલે અંતુ પ્રત્યય આવે એવું રૂપ પસંદ કરવાનું વિરચયંતુ એવો જવાબ આવશે અગિયાર અધોધતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ ચિતવા લિખત વંદે વંદ વંદંતુ વંદતામ આ જુલાઈ બે હજાર સત્તરમાં પૂછાયેલો છે એના પ્રત્યે તું તામ અંતુ છે એના આધારે અન્ય પુરુષ બહુવચનનું રૂપ અંતુ અને વદંતુ એવું રૂપ જવાબ આવશે બાર અધોતતેભ્ય ક્રિયાપદેભ્ય અન્ય પુરુષસ્ય એક રૂપમ સૂપમ ચિતવા જો અહીંયા નીચે કેટલાક રૂપો આપેલા છે અને ઉપર એના એનો પ્રત્યય આપેલો છે તું તામ અંતુ આ ત્રણ ત્રણના જ જોડકાઓમાં રૂપો છે એમાંથી તમારે અન્ય પુરુષ એક રૂપ શોધવાનું છે યચ્છતુ યચ્છતિ યચ્છાવ એમાં તું પ્રત્યય એક વચનનું એક વચનનો પ્રત્યય છે એટલે યચ્છતું એવો જવાબ આવશે બીજું એમાં ભવાની ભવતું ભવંતુ એમાં તું પ્રત્ય આવું તો હોવો જોઈએ કેમ કે ભવંતુ છે એ બહુચનનું રૂપ છે કે ભવતું એ જવાબ આવશે મિલે મિલતામ મિલેતામ ઉત્તરમ મિલતામ હવે જુઓ અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જુઓ આ જે રૂપો છે એના એનું પદ બદલાઈ ગયેલું છે એટલે કે તામ ઇતામ અંતામ એમાંથી આવશે તો કે દ્વિવચન એક વચનની અંદર અન્ય પુરુષ એક વચનની અંદર તામ પ્રત્યય આવવો જોઈએ મિલતામ એ એનો જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન તેર અધોધ તેભ્ય ક્રિયાપદેભય આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચન રૂપમ ચિતવા લેખાત અહીંયા પણ જોડકાઓ જે આપેલા છે અને અહીંયા તામ ઈતામ અંતામ પ્રત્યેમાંથી અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે જુઓ ઈ છે ઈતામ એટલે ઈનો એ બનેલો હોય તો મિલેતામ જવાબ આવશે ભાષેતામ ભાષસ્વ ભાષા વહે અને એમાં જવાબ આવશે ઈતામ ભાષેતામ એ જવાબ આવશે લભતા લભેતા જોડતા લભેતા એવું બને ત્યારબાદ અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય અન્યપુરુષ બહુવચન રૂપ ચિત્વા લિખત યનો એમાં યતું યતા યછ એમાં અન્ય પુરુષ અન્યપુરુષુવચનનું રૂપ અંતુ અનતું છજોતું તાં અંતુ યુ એ જવાબ આવશે નૃત્યંતુ નૃત્ય તો નૃત્યતામ એમાં અંતુ પ્રત્યય શોધવાનો તો નૃત્યંતુ એ જવાબ આવશે અસ્તુ સંતુસ્તામ એમાં સંતુ પ્રત્યય એ બહુવચનનો પ્રત્યય આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને અભ્યાસમાં મદદરૂપ બન્યો હોય તો અવશ્ય લાઈક કરશો અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હવે આપણે આગળના ભાગમાં ભાગ પાંચ વિદ્યાર્થીના રૂપોમાં મળીશું મગનભાઈ સોલંકી આપનો આભાર માને છે શુભમ ભવતું